વડોદરા જિલ્લાના પાદરાના લતીપુરા રોડ પર અંબા શકરે વિસ્તારમાં ખેતરમાં મહિલાને ચાકુની અણીએ લૂંટ ચલાવી હતી. ત્રણ લૂંટારુઓ ઘરમાં ઘૂસી મહિલાના વાળ ખેંચી રાખી ઘરમાં રાખેલ સોનાના દાગીના ચોરી કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાદરા પંથકમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. પાદરાના લતીપુરા રોડ પર આવેલ અંબા લશ્કરી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં મહિલાના એકલતાનો લાભ લઈ ત્રણ જેટલા લૂંટારુઓએ ધાડ પાડી હતી. મહિલાના ઘરમાં ઘૂસી લૂંટારુઓએ મહિલાને વાડ પકડી ગોંદી રાખીને મારી નાખવાની ધમકી આપી ઘરમાં પડેલ દાગીનાની ચોરી કરી હતી. મોડી રાત્રે બનેલી લૂંટની ઘટનામાં ફરિયાદી મહિલાના ઘરે લૂંટારુઓ લૂંટ ચલાવવાના ઘરને નિશાન બનાવ્યો હતો. જે રીતે મહિલાને વાડ પકડી ઘસડીને તેના બંને હાથ પાછળ પકડી રાખીને મહિલાના ગળાના ભાગે ચપ્પુ મૂકી ફરિયાદી મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી અને લૂંટારુએ તિજોરીમાંથી સોનાની ચેઇન તથા સોનાની બે ઘડીઓ તથા વીટીઓ સહિત ચાંદીના દાગીના સાથે રોકડ મળી 88,000 ઉપરાંતની ચોરી કરી ચોરો પલાયન થઈ જવા પામ્યા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં મહિલાની ફરિયાદના આધારે પાદરા પોલીસે તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે પાદરા પોલીસે વિસ્તારના ખૂણે ખૂણામાં તપાસ હાથ ધરી હતી, જ્યારે પોલીસે ડોગ સ્કવોડની પણ મદદ લીધી હતી. જ્યારે પાદરા પોલીસ સહિત ડોગ સ્કવોડ એફએસએલ સહિતની ટીમોની મદદ લેવાઈ હતી, જેમાં પાદરા પોલીસ મથકના સ્ટાફ સાથે દિવાસ પીપીપીઆઈ પીએસઆઈ સહિતનો સ્ટાફ લૂંટારુઓને શોધવા માટે કામે લાગ્યો હતો. ગઈકાલે રાતે અંદાજે 7:30-8 વચ્ચે ગીતાંજલિ સ્કૂલની પાસે બાજુમાં ખત્રીપુરા મુકામે એક ઘર છે, તેમાં ત્રણ અજાણ્યા ઇસમોએ અંદર ઘૂસી જઈને લૂંટ કરેલી છે, જેમાં સોના ચાંદીના કિંમતી દાગીના ઘરમાંથી ચોરાયેલા છે. તો એ બાબતે પાદરા પોલીસે ગઈકાલે રાતે ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 394, 114 અને 506(2) હેઠળ ગુનો નોંધેલો છે અને આગળની તપાસ અમે ચાલુ રાખી છે. શું લાગી રહ્યું છે ત્રણ જેટલા ઇસમોએ જે મહિલા શું કરે? મહિલાએનું એવું કહેવું છે કે એ જ્યારે બહાર વોશરૂમ માટે ગયા હતા ત્યારે ત્રણ શખ્સો અંદર ઘૂસી ગયા હતા, તેને પોતાનું મોઢું અને હાથ કવર કરેલા હતા, એટલે હુલિયો તો કંઈક હજી ખ્યાલ નથી, બટ એને જ્યારે અંદર રસોડવામાં હતા ત્યારે પાછળ વાળથી પકડી અને ફોર્સ કરેલો હતો ચૂપ રહેવા માટે, અને બીજા બે શખ્સોએ અંદરથી ચોરી કરેલી હતી. અત્યાર સુધીમાં અમે કઈ ગઈકાલે રાતે ડોગ સ્કવોડને બોલાવ્યા હતા અને એના થ્રુ અમને હેલ્પ લીધી હતી અને આજે એફએસએલની ટીમ બી અહીંયા આવી ચૂકેલી છે. હું મારા ઘરમાં અમે બધા રહીએ છીએ, જમવા બેઠા હતા અમે બધા. મારા દિયર મંદિરે ગયા, મારી સાસુ આધાર કાર્ડ માટે ગયા, મારા સસરા લતીપુરા અહીંયા છીપાળમાં ડેરીમાં દૂધ ભરવા જાય, મારા હસબન્ડ બજારમાં દૂધ આપવા ગયા. ઘરે હું એકલી જ હતી, કોઈ હતું નહીં. તો મેં અહીંયા બધું કામ પતાવ્યું, ઘરકામને પથારી કરી મને પેટમાં ટોયલેટ જાય તો હું ટોયલેટમાં ગઈ. ટોયલેટમાં થોડી વાર લાગી તો મારા દિયરના રૂમની લાઇટ ચાલુ થઈ, તો મને એવું કે મારા દિયર આવ્યા હશે એટલે તિજોરી ખોલી હશે. તો થોડું બાઈનું આડું હતું તો મેં કપડાં બદલતા હશે એટલે હું અંદર કંઈ જોયું નહીં, એટલે સીધી હું મારી મેટે મારી રસોડામાં ગતી રહી. ત્યાં દૂધનું ઢાંકણ ઢાંકતી હતી, ત્યાં પાછળથી એક જણા આવી મારા વાળ ખેંચ્યા અને ચપ્પુ મૂકી ત્યાંથી ઢસેરી અને મને અહીંયા હોલ આગળ લઈ આવ્યા. ત્યાં આગળ સેટી પર આમ બેસાડી દીધી ઊંધી અને ત્યાં અને નીચું ગલાઈ રાખ્યા આમ હવે વાળ ઝાલીને ઊંચું ના જોવા દે. અને લોકો એવું કે જો તું કુછ બોલી ને તો તમે માર ડાલેંગે, કપડે નિકાલ કે માર ડાલેંગે. મેં કુછ બોલી નહીં ડર કે મારી, તો મેને ઉન લોકો સે કહા ભી હમારે ઘર મેં ક્યા હૈ તો તુમ લેને આયે હો, અને આશા ભી બોલા તો બોલા કે બોલના મત પર ના માર ડાલેંગે હમે સબ. કેટલા લોકો હતા? તાઈન. શું શું તમારા ઘરમાંથી શું શું ચોરી? મારા ઘરમાંથી મારી સાસુની ચેન કડીઓ, મારી એક વીટી છે સોનાની અને ચાંદીની ગાય અને 5,000 રૂપિયા રોકડ. અત્યારે શું પરિસ્થિતિ છે? તમે પોલીસ ફરિયાદ કરી છે? અમે પોલીસ ફરિયાદ કરી છે, જે આવે સાચું.